સીતાફળની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. સો ધીસ સ્પેશિયલ રેસિપી ઇઝ ડેડિકેટેડ ટુ ઓલ ધોઝ હુ લવ સીતાફળ ઇન એની ફોર્મ્સ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રીમી ડિલિશિયસ સીતાફળની રબડી બનાવવાની રેસિપી. ઘરે જ એકદમ આસાનીથી બહાર મળે એવી જ રબડી બનીને તૈયાર થાય છે અને એ પણ એકદમ આસાનીથી. તો ચલો રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જો તમને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, સાથે સાથે ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવમાં શેર જરૂર કરજો. અને મારી ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ જ ફ્રી છે. સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલો રેડ બટન પ્રેસ કરી સાથે બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો અને તેમાં પણ ઓલ સિલેક્ટ કરજો. સીતાફળની રબડી બનાવવા માટે આપણે સૌપ્રથમ હેવી બોટમ પેન લઈશું અને પેનમાં 2-3 ચમચી પાણી એડ કરશું. આમ કરવાથી તમારું જે દૂધ છે એ નીચે બેસશે નહીં. ત્યારબાદ આપણે 500 ml દૂધ એડ કરશું. અહીંયા અમે 1/2 લિટર દૂધ લીધું છે. તમારે વધારે લેવું હોય, તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમે દૂધ લઈ શકો છો. ગેસની ફ્લેમ હાઈ રાખશું અને દૂધમાં આપણે એક બોઇલ આવવા દઈશું. દૂધમાં બોઇલ આવે છે ત્યાં સુધી આપણે સીતાફળમાંથી પલ્પ કાઢી લઈએ. તેના માટે અહીંયા મેં મોટા 2 સીતાફળ લીધા છે. તમે જોઈ શકો છો સીતાફળની સાઇઝ અને એકદમ સરસ સીતાફળ પાકી પણ ગયા છે. તો આપણે આ ટાઈપના સીતાફળ લેવા. ત્યારબાદ આપણે સીતાફળને આ રીતે વચ્ચેથી તોડી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા સીતાફળ પાકી ગયા છે. ત્યારબાદ આપણે એક બાઉલ લઈશું અને સ્પૂનના હેલ્પથી સીતાફળનો જે પલ્પ છે એ બધો જ આપણે બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા મેં સીતાફળનો પલ્પ બાઉલમાં કાઢી લીધો છે. હવે આપણે 1/2 કપ જેટલું દૂધ એડ કરશું. ત્યારબાદ આપણે વિસ્કર લઈશું અને વિસ્કરથી આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું જેથી એના બી પલ્પથી અલગ થઈ જશે. આના સિવાય તમે સ્પૂન, ફોક, ગળણી અથવા તો હાથથી પણ બી રિમૂવ કરી શકો છો. તમને જે પણ મેથડ કમ્ફર્ટેબલ હોય તમે એ મેથડનો યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો બી પલ્પથી અલગ થઈ ગયા છે. હવે આપણે બીને પ્લેટમાં કાઢી લઈશું. એક પણ બી રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા આપણો સીતાફળનો પલ્પ એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે. આ પલ્પને આપણે ફ્રીઝમાં ઠંડો કરવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા દૂધમાં બોઇલ આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે કન્ટિન્યુઅસ દૂધને હલાવતા જઈશું અને થીક થવા દઈશું. દૂધ આપણું બોઇલ થાય છે ત્યાં સુધી આપણે મિલ્ક પાવડરનું મિક્સર તૈયાર કરશું. તમે અહીંયા કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો. અહીંયા હું 1/2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશ. ત્યારબાદ આપણે તેમાં 4-5 ટેબલ સ્પૂન દૂધ એડ કરી અને એકદમ સરસ લમ્પ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડરને આપણે રબડીને થીક કરવા માટે યુઝ કરશું. તમે મિલ્ક પાવડરની જગ્યાએ માવો પણ યુઝ કરી શકો છો. તો દૂધને બોઇલ થતાં 7-8 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી થોડી રિડ્યુસ થઈ ગઈ છે અને સાઇડમાં લાગેલી મલાઈ પણ આપણે આ રીતે એડ કરતા જઈશું દૂધમાં અને મિક્સ કરતા જઈશું. હવે આપણે 3-4 ટેબલ સ્પૂન ખાંડ એડ કરશું. ખાંડની ક્વોન્ટિટી તમે જેટલું ગળ્યું ખાતા હોય એના બેઝ ઉપર તમે એડજસ્ટ કરી શકો છો. ખાંડ એડ કરી ફરીથી આપણે મિક્સ કરી અને દૂધને બોઇલ થવા દઈશું. બેથી 3 મિનિટ બોઇલ કર્યા બાદ અને આપણી સુગર પણ ડિઝોલ્વ થઈ ગઈ છે. હવે આપણે આ સ્ટેજ ઉપર તૈયાર કરેલું મિલ્ક પાવડરનું મિશ્રણ એડ કરીશું. પણ ધ્યાનમાં રાખવું, મિલ્ક પાવડરનું મિશ્રણ એડ કરતાં પહેલાં એને સારી રીતે આપણે હલાવી લઈશું જેથી મિલ્ક પાવડર નીચે બેસી ગયું હોય તો દૂધમાં સરસ મિક્સ થઈ જાય. હવે આપણે થોડું થોડું એડ કરશું અને મિક્સ કરતા જઈશું. મિલ્ક પાવડર એડ કર્યા બાદ આપણે વધુ 5-7 મિનિટ સુધી બોઇલ કરશું અથવા તો જ્યાં સુધી થોડું તમારું દૂધ છે એ થીક ના થઈ જાય ત્યાં સુધી તમારે એને બોઇલ કરવાનું છે.
5 થી 7 મિનિટ બાદ આપણે કાજુના પીસીસ એડ કરશું. અહીંયા તમારે જે પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય એ તમે કરી શકો છો, અને તમારે સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. કાજુ એડ કરી આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો દૂધ આપણું ઘાટું થઈ ગયું છે. હું આ સ્ટેજ ઉપર જ ગેસની ફ્લેમને બંધ કરી નીચે લઈ લઈશ. તમારે વધુ ઘાટું કરવું હોય, થોડું વધારે થીક કરવું હોય તો તમે વધુ 5-7 મિનિટ દૂધને બોઇલ કરી શકો છો. પણ હું અત્યારે આ સ્ટેજ ઉપર જ ગેસની ફ્લેમને બંધ કરી અને નીચે લઈ લઈશું. નીચે લીધા બાદ પણ આપણે કન્ટિન્યુઅસ 2 મિનિટ સુધી આપણે હલાવવાનું છે, બીકોઝ આપણી પેન જે છે એ ગરમ છે. 2 મિનિટ હલાવ્યા બાદ આપણે દૂધને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું. તમે જોઈ શકો છો આપણું દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે. દૂધ આપણું રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલો સીતાફળનો પલ્પ દૂધમાં એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. અત્યારે તમને થોડું રની કન્સિસ્ટન્સી લાગે છે, પણ જેમ તમે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકશો ત્યારબાદ એ એકદમ સરસ ઘાટું થઈ જશે. તૈયાર રબડીને આપણે સર્વિંગ પોટમાં ટ્રાન્સફર કરી લઈશું અને ફ્રીઝમાં આપણે એને 4-5 કલાક સુધી મિનિમમ ઠંડુ કરવા માટે મૂકી દઈશું. તમારે વધારે રાખવું હોય તો વધારે પણ રાખી શકો છો. 4-5 કલાક થઈ ગઈ છે. આપણે ફ્રીઝમાંથી ઠંડી એકદમ ચિલ્ડ રબડી કાઢી અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. જોઈ શકો છો તમે એકદમ સુપર ડિલિશિયસ અને થીક આપણી રબડી બનીને તૈયાર થઈ ગઈ છે. મન થઈ ગયું તમને પણ પીવાનું, તો તમે પણ એકવાર આ રીતે ઘરમાં જરૂરથી ટ્રાય કરજો. આઈ એમ શ્યોર બધાને ખૂબ જ ભાવશે. ત્યારબાદ આપણે તૈયાર રબડી ઉપર બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. તો રેડી છે આપણી એકદમ ક્રીમી અને ડિલિશિયસ સીતાફળની રબડી બનીને. તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો, અને કેવી બની છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ સાથે શેર કરજો, અને મારી ચેનલ ઉપર નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલો રેડ બટન પ્રેસ કરી સાથે બાજુમાં આપેલો બેલ આઇકન પણ જરૂર પ્રેસ કરજો અને તેમાં ઓલ સિલેક્ટ કરજો, જેથી તમને મારા આવા જ બધા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.